मतना महासंग्रह बात मारा मोहल्लानी बात। ગુજરાતની 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે ત્યારે આપણે હવે પહોંચીએ ભરૂચના ભોલાવ તાલુકા પંચાયતમાં। ભરૂચ તાલુકા પંચાયતની ભોલાવ બેઠક પર કેવો થયો છે વિકાસ તે જાણીએ અને સમજીએ। स्थानिक स्वराज्यनी चूंटणीनो जंग जाम्यो छे त्यारे जी 24 कलाकनी टीम पहोंची छे भरूचनी भोलाव तालुका पंचायत बैठक पर। भोलाव तालुका पंचायत में 3 बैठकनो समावेश थाय छे। भोलाव गाम पंचायतना 24 वोर्ड आवेला छे। भोलाव तालुका पंचायतनी 3 बैठकों में 24,560 मतदारों आवेला छे। आ बैठक भाजपनो गढ़ मानवामां आवे छे। पाछली चूंटणीमां भाजपना उम्मीदवारोनो विजय थयो हतो। कांग्रेस पण आ बैठक जीतवा एडी चोटीनुं जोर लगावी रही छे। भोलाव तालुका पंचायत बैठक माटे चूंटणी योजाय त्यारे गामडाओमां खास करीने रसाकसीनो माहोल जोवा मळतो होय छे। ग्राम्य कक्षाए पीवाना पाणीनी सुविधा, रस्ता, गटर लाइन, ग्राम पंचायतना स्ट्रीट लाइटना कामो तेमज प्राथमिक शाळाओमां कम्पाउंड वॉल, शाळाना चौगानमां शैक्षणिक पेवर ब्लॉकना कामो, शाळा शौचालय सफाई जेवा मुद्दा भोलाव तालुका पंचायतना सभ्यो सामे मुख्य पड़कार छे। भरूच तालुका पंचायत की चूंटणी आगामी महीने थवानी छे त्यारे मतदारों मिजाज जाणवा मारी टीम पहोंची भरूचना भोलाव गामे। गाम लोको शुं कही रह्या छे, केटला काम थया छे, केटला बाकी छे ए गाम लोको जणावी रह्या छे। રાજ્યની સૌથી મોટી બીજા નંબરની પંચાયત કહેવા જાય ગ્રામ પંચાયત તે ભોલાવ પંચાયત છે। જિલ્લા પંચાયતમાં 1 બેઠક આવે છે જ્યારે તાલુકા પંચાયતમાં કુલ 3 બેઠકો ભોલાવ ગામમાં આવેલી છે। कुल 24,000 मतदारों अहीं छे, 24,560 मतदारों से आ हिसाब थी पंचायत ग्राम पंचायत सौथी मोटी राज्यनी बीजा नंबरनी पंचायत कहेवाय छे। साथे ज आप जोवा जशो तो अहीं तालुका पंचायत में 3 बैठकों छे अने जे वोर्ड वाइज गणवा जोईए तो 24 कुल वोर्ड छे, एटले के कुल 24 सभ्यो छे वोर्ड वाइज। त्यारे आपणे अहीं स्थानिक लोको जे छे गुजरात कैफे पर चानी किटली पर बेसी अने चानी चुस्कीओ माणे छे तो तेमने पण पूछीशुं કે અહીંયા શું સમસ્યાઓ છે અને શું તેઓને જે કામગીરી થઈ છે ગામડામાં અને ખાસ કરીને કહેવા જોઈએ તો શું નામ આપનું? રમેશ ચૌહાણ। કામ રમેશભાઈ, રમેશભાઈ આપ ભોલાવ પંચાયત વિસ્તારમાં રહો છો, તાલુકા પંચાયત વિસ્તારમાં, તો શું કામગીરી થઈ છે આપને? સ્થાનિક જે આગેવાનો છે તેનાથી, જે સભ્યો છે તેનાથી કામગીરીથી સંતોષ છે ખરો? બિલકુલ સંતોષ છે અમે, અને વર્ષોથી અમારું જે રસ્તાનું પ્રોબ્લેમ હતું 10 વર્ષ જૂનું, તે અમારા ધારાસભ્ય અને અમારા ભોલાવ ગ્રામ પંચાયત એરિયામાં દિનેશભાઈ આહિર થકી આ રોડનો નિકાલ થયો અને નિકાલ થતાની હાથમાં તરત જ પાકો રસ્તો બની ગયો। એ રસ્તા અમે આજની તારીખે યુઝ કરીએ છીએ અને સોસાયટીની અંદર લાગતું જે કંઈ કરોડ રસ્તાની આજુબાજુ બ્લોક અને આરસીસી રોડથી લઈ ડામર રસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। અચ્છા રમેશભાઈ, ખાસ કરીને સમસ્યાઓ પણ જ્યાં કામગીરી થઈ હોય છે ત્યાં સમસ્યાઓ પણ એટલી જ હોતી હોય છે, જેવી રીતે કે પાણીની સમસ્યા હોય, ગંદકીની સમસ્યા, આવું કોઈક સમસ્યાઓ તમારા ધ્યાને આવે છે ખરી આ વિસ્તારમાં? ના, પહેલાં કરતાં ઘણું બધું સુધરી ગયું છે। પહેલાં જે હતું પણ અત્યારે બધું સુધરીને કમ્પ્લીટ થઈ ગયું છે। અમારા ત્યાં બિલકુલ નહીં, અમારા ત્યાં જે પાણીનો પ્રશ્ન હતો તે અત્યારે નથી। શું કહેશો, કામગીરી કેવી છે? અમારા વિસ્તારની અંદર લાઇટોને એની જે પ્રોબ્લેમ સમસ્યા હતી તે બધી જ જગ્યાએ ભોલાવ પંચાયત દ્વારા નવી સ્ટ્રીટ લાઇટો અને અમારા જે મેઇન રસ્તા પર અત્યારે થાંભલા બી લાગી ગયા છે અને ટૂંક સમયમાં લાઇટો પણ લાગી જશે અને સોસાયટીમાં બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો લાગી ગઈ છે અને કામગીરી ખૂબ સારી છે। થાંભલા લાગી ગયા છે, લાઇટો બાકી છે? નહીં, સોસાયટીની અંદર તો ઓલરેડી લાઇટો લાગેલી જ છે। આ જે અમારો નવો રસ્તો મળેલો છે એની અંદર થાંભલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં ત્યાં પણ લાઇટો લાગી જશે, એટલે એ નવો વિસ્તાર છે એના માટે। બાકી સોસાયટીની અંદર બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો ચેન્જ કરીને નવી લાઇટો બધું જ નાખી દીધું। શું કહેશો આપ, શું સમસ્યાઓ છે? અમારા ત્યાં જે પણ જે સમસ્યા હતી આગળની જે પેનલ હતી એમાં જે પણ કંઈ સમસ્યા હતી એ બધી અમારી જે નવી પેનલ નવસર્જન પેનલ આવી છે એને જેટલા બી અમે લોકો જે સોસાયટીના તરીકે જે પણ કોઈ કામ લઈને ગયા છે રસ્તાના બ્લોકના, અમારા જે ભોલાવ ગામનું પ્રવેશ દ્વાર છે ત્યાં આવતા જે એક તળાવ છે, અમને વર્ષોથી જન્મથી અહીંયા રહું છું, તળાવ હતું કે નથી એ જ ખબર નથી। આજે તળાવનો પણ સરવાગી સારો વિકાસ થયો છે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમારી દરેક સોસાયટીને હાઈમાર્ક્સ ટાવર પણ મળ્યા છે અને સારું એવું કામ અમારા ધારાસભ્યશ્રી અને જે અમારા ગ્રામ પંચાયતના અમારા વોર્ડના જે સભ્ય છે પંકજભાઈ આહિર અને દિનેશભાઈ આહિર એમને સારા એવા કામો કર્યા છે।
અચ્છા અહીં યુવાનો પણ છે, કેટલાક યુવાનો પણ બેઠા છે, યુવાનોને પણ પૂછીશું શું છે રોજગારના મુદ્દે આપ શું કહેશો? ભોલાવમાં જીઆઈડીસી પણ આવેલી છે, ભોલાવમાં જીઆઈડીસી પણ આવેલી છે અને તેનો ઘણો ફાયદો પણ થયો છે. પંકજભાઈ આહિર વોર્ડના સભ્ય છે, એમના થ્રુ બધા કામ થઈ જાય છે. એમની પાસે કોઈ પણ કામ લઈને જઈએ કોઈ પણ તો થઈ જાય છે. સોસાયટીમાં બ્લોક છે, અત્યાર સુધી સોસાયટીમાં રસ્તા પણ સારા નહોતા. પાટનગર સોસાયટીનો માંથી બોલું છું, તો ત્યાં એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે. અચ્છા, રોડ રસ્તા સારા થઈ ગયા છે. રોજગારીની વાત કરીએ તો રોજગારી બાબતે શું છે? રોજગારીનો પણ એમની પાસે જે મુદ્દો લઈને ગયા હોય બધો સોલ્વ થઈ જાય છે. તમામ મુદ્દાઓનું સોલ્યુશન અહીંના પંચાયતના સભ્યો પાસે છે. શું કહેશો કાકા? ખાસ કરીને ભોલાવમાં જીઆઈડીસી ઉદ્યોગો પણ આવેલા છે, ભરૂચ એક ઔદ્યોગિક હબ છે, તો રોજગારીના મુદ્દે કેવી છે? ગામના યુવાનોને નોકરીઓ મળી રહી છે? જેને કામ કરવું હોય એના માટે તો બધું જ પોસિબલ છે, જેને ના કરવું હોય એના માટે કંઈ નથી. ને ભોલાવનો જે વિકાસ, મૈત્રીનગર સૌથી મોટી સોસાયટી છે ભોલાવ ખાતે, એમાં અમારે વર્ષોથી કમ્પાઉન્ડ વોલ, કોમન પ્લોટ કમ્પાઉન્ડ વોલનો પ્રશ્ન હતો જે અત્યાર સુધી સોલ્વ નહોતો થયો, પણ આ બોડી આવી ગ્રામ પંચાયતમાં ને દુષણભાઈના સાથ સહકારથી અમારા ત્યાં એ આખી કમ્પાઉન્ડ વોલ પણ તૈયાર થઈ ગઈ છે. હાઈમાર્ક્સ પણ લાગી ગયું છે. બીજું રોડ રસ્તાના બધા કામો પતી ગયા છે. અનેક યુવાન પણ છે, શું કહેશો સમસ્યાઓ શું છે? સર, સમસ્યા કેવી છે કે સિક્કાની બે બાજુ હોય છે, એક બાજુ તમારો વિકાસ હોય, એક બાજુ તમારો વિકાસ ના હોય. સાહેબ, હું મારો જન્મ જ ભોલામાં થયો છે. એકચ્યુઅલી આજથી 5-7 વર્ષ પહેલાં જ્યારે વરસાદનો પ્રોબ્લેમ હતો ત્યારે ગટર લાઈન અંડરગ્રાઉન્ડની હતી અને પાણી લોકોના ઘરમાં આવી જતા હતા, તેથી બહુ તકલીફ, રોગચાળો બધી તકલીફ હતી. અમને આવાથી આ પેનલની આગળ જે પેનલ તમે કહી કહીને થાકી ગયા. લોકો એમના ઘરે ગયા, એમની ઓફિસે ગયા તો પણ કામ નતા થતા. દુષણભાઈ પટેલ તથા અમારી જે 900 પેનલ આવી છે એમના થકી આજે અંડરલાઈન ગટર થઈ ગયા છે, એની ઉપર બ્લોક આવી ગયા છે, તથા સ્ટ્રીટ લાઇટ આવી ગયા છે. આજે અમારે ફર્સ્ટ શિફ્ટમાં જોબ જવું હોય તો અંધારામાં જવાની જરૂર નથી પડતી, સ્ટ્રીટ લાઇટ ચાલુ જ હોય છે. એટલે અમને વિકાસના નામે એક સારો એવો અમને નેતા અને એક સારા એવા પ્રતિનિધિ માણસ મળેલા છે. અચ્છા, એક સિનિયર સિટીઝન્સ પણ અહીં બેઠા છે, શું કહેશો કાકા? સિનિયર સિટીઝન્સ માટે ખાસ કરીને તો નિવૃત્તિનો સમય છે, ગાર્ડન ને એ બધીની જરૂરિયાત હોય છે, તો વિસ્તારમાં કેવી વ્યવસ્થાઓ છે? વિસ્તારમાં તો સારી એવી વ્યવસ્થા છે. અચ્છા, કોઈ સમસ્યાઓ ખરી? ના, અત્યારે તો કોઈ સમસ્યા નથી અમારે, બધી રીતના સુવિધા છે. બધી સારી સારી વાતો જ અહીંયા આવે છે. શું કહેશો આપ, કોઈ સમસ્યા? ના, કોઈ સમસ્યા નથી. લાઇટ ને બધું વ્યવસ્થિત છે અને બ્લોક ને બધું કમ્પ્લીટ છે, સ્ટ્રીટ લાઇટ નું કામ ચાલે છે. અમને જોવા જઈએ તો તમામ સમસ્યાઓનો ઉકેલ અહીં આવી ગયો છે. ભોલાવ પંચાયતમાં જે પહેલા જે ઉમેદવારો હતા, જે બેઠકો હતી, ગત જે પેનલ હતી તેના સમયમાં કામગીરી નહોતી થઈ તેવું સ્થાનિકોનું કહેવું છે, પરંતુ હાલની જે પેનલ છે તેને ફરીથી તેઓ ચૂંટીને લાવશે તેવું અહીંના લોકોનો મત છે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ.